પરાજયો વા. પ્રશ્નાર્થ સાથે અર્જુન અહીંયાથી ચિંતા લઈ અને ફરી પાછો સ્વર્ગે સિધાવે છે. પૃથ્વીલોક જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવે છે ત્યારે એ પૃથ્વીલોક ઉપર શું જુએ છે અને એ જોયા પછી એને એવી શું ચિંતા થઈ કે જેના કારણે એ ફરી પાછો સ્વર્ગે ચિંતા સાથે જઈએ છે. તમારા ઉપર એ પ્રશ્ન છોડીને જઈએ છે કે ખરેખર યુદ્ધ છે એ એક યા બીજા દેશ કે એક યા બીજા રાજ્ય વચ્ચે કે કોઈ કુટુંબમાં ગમે ત્યાં થતા હોય તો એનું જે પરિણામ છે એ હંમેશા કેવું હોય છે? ભયજનક જ હોય છે. અહીંયા યુદ્ધના પરિણામોની પહેલાં આપણે વાત કરીએ અથવા તો ચર્ચા કરીએ તો યુદ્ધના જે પરિણામ છે એ હંમેશા કેવા હોય છે? ભયજનક જ હોય છે. શા માટે ભયજનક હોય છે? તો એની અંદર હંમેશા જય થનાર પક્ષ કે પરાજિત થનાર પક્ષ બંને પક્ષને નુકસાન જ હોય છે. કેવી રીતના? તો કે છે, જે યુદ્ધો થાય છે એ યુદ્ધની અંદર રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રનો પ્રયોગ થતો હોય છે અને એ પ્રયોગ જે શસ્ત્રનો થાય છે એની અંદર જે વપરાય છે એના કારણે જે આપણું વાતાવરણ છે એ અને આપણી પૃથ્વી જે કાંઈ કુદરતી તત્વો છે એ બધા દૂષિત થાય છે અને દૂષિત થયેલા તત્વો છે એ આપણે હાનિ પહોંચાડે છે. એના કારણે યુદ્ધ છે એ શોચનીય નથી. બીજું, ખૂબ ખર્ચાળ હોય છે અને યુદ્ધનું પરિણામ હંમેશા અનિષ્ટકારક જ હોય છે કારણ કે તેમાં મોટો નરસંહાર થતો હોય છે. ઘણા બધા સ્ત્રીઓ અને બાળકો છે એ નિરાધાર બનતા હોય છે. પછી અત્યારનું યુદ્ધ હોય કે મહાભારત સમયનું યુદ્ધ હોય, યુદ્ધની અંદર બંને વચ્ચે થોડો ડિફરન્સ છે પરંતુ એ બંને યુદ્ધો છે એ ખરેખર ભયજનક જ હોય છે અથવા તો એ ઈચ્છનીય હોતા નથી. એટલે આવા યુદ્ધો ન થવા જોઈએ એવો કંઈક બોધ આપવાના હેતુથી અહીંયા કે સ્વર્ગલોક કે પાત્ર અર્જુન મહાભારતનું પાત્ર છે અને મહાભારતના યુદ્ધની અંદર આપણે ઘણી વખત એને જોયો છે, સતત જોયો છે એમ કહી તોય પણ કહી શકાય કારણ કે એ યુદ્ધ કરવા માટે તૈયાર થતો હોય છે ત્યારે એ જ પહેલાં શરૂઆતમાં બોલે છે કે મારે ખરેખર આવું યુદ્ધ કરવું નથી કે જે યુદ્ધ કરવાથી મારા સગા કાકા મામા ભાઈઓ વગેરેને મારી અને હું કદાચ વિજયી બનું તો પણ એ વિજયી ભોગવવા માટે મને જે આનંદ થવો જોઈએ એ ન થાય. એવી બાબત તો એને મહાભારતના યુદ્ધમાં પોતે અંગુલી નિર્દેશ કરી જ દીધેલો હતો પણ આમ છતાં પણ અહીંયા કે જરાક વધારે એને તમને બધાને વિચારતા કરી મૂકી અને પોતે પણ એક દુઃખ બાબતને સાથે લઈ અને ફરી પાછો સ્વર્ગમાં ગયો એવું એ પાત્રને કલ્પના કરી છે. ત્યારે યુદ્ધના પરિણામો આપણે જોયા, યુદ્ધના પરિણામોને કારણે ઘણી બધી હાનિ થતી હોય એ જોઈ. એની સાથે સાથે એને અત્યારના આપણા જે કાંઈ યુદ્ધો અર્વાચીન યુદ્ધો છે તે અને પ્રાચીન સમયમાં જે યુદ્ધો થતા એની પણ થોડીક માહિતી આપી દીધી કે પહેલાંના સમયમાં જે યુદ્ધો થતા તેની અંદર પણ નરસંહાર થાય છે જ નથી થતો એવું નથી અને અત્યારે એ યુદ્ધો થાય છે એમાંય પહેલી બાબત નરસંહાર તો થાય જ છે અને સ્ત્રીઓ અને બાળકો વગેરે નિરાધાર બને છે બંનેમાં, બરાબર. પરંતુ એ વખતના યુદ્ધમાં અને અત્યારના યુદ્ધમાં ડિફરન્સ શું છે? તો કે છે, એ વખતના યુદ્ધમાં જે શસ્ત્રનો યુજ થતો હતો આપણે જોઈએ છીએ, સુદર્શન ચક્ર છે, ભાલા છે, લાકડીઓ છે, દંડા છે લઈ અને યુદ્ધો થતા અને એના કારણે એ યુદ્ધની અંદર જે પ્રત્યક્ષ વ્યક્તિઓ જોડાયેલા હોય એ વ્યક્તિઓને જ એ યુદ્ધનું જે કાંઈ માઠું પરિણામ છે એ ભોગવવાનું રહેતું હતું.
પરંતુ અત્યારે જે યુદ્ધો થાય છે એ કોઈ જોડાયેલ વ્યક્તિ ન હોય યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે, તો પણ એ વ્યક્તિને યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી પણ એના જે કાંઈ માઠા પરિણામો છે એ ભોગવવા પડતા હોય છે. એટલે ટૂંકમાં પ્રાચીન સમયના યુદ્ધો કરતાં અત્યારે અર્વાચીન કાળના જે યુદ્ધો છે એ વધારે ખતરનાક છે. ખરેખર એવા યુદ્ધો અટકવા જ જોઈએ એ બાબત ઉપર જ પોતે પ્રકાશ પાડી રહ્યો છે. એટલે એ વખતે જે યુદ્ધો થતા એ યુદ્ધ સમી ગયા પછી જે કુદરતી તત્વો છે, પૃથ્વી જળ અને વાયુ, એ જેવા છે તેવાના તેવા જ રહેતા, અને પહેલાના સમયમાં એ જે રીતે વાપરી શકતા હતા યુદ્ધ પહેલાંની સ્થિતિમાં, એ જ યુદ્ધ પછીની સ્થિતિમાં પણ વાપરવા લાયક જ રહેતા હતા. પરંતુ અત્યારના જે યુદ્ધો થાય છે એમાં જે શસ્ત્રો નસ્ત્રનો યુઝ થવાથી એ તત્વો દૂષિત થાય છે, અને દૂષિત થવાને કારણે એ તત્વો વાપરવા લાયક રહેતા નથી. આપણે જાણીએ જ છીએ કે આપણા દેશની અંદર આવેલા અંગ્રેજોને ભગાડવા માટે જે કાંઈ યુદ્ધો થયા, બરાબર, અથવા તો વિશ્વ યુદ્ધો થયા ત્યારે જે એકબીજા દેશો માં જે બોમ્બ ફેંકવામાં આવ્યા, હિરોશિમા અને નાગાસાકીના આપણા જે દ્રષ્ટાંતો છે એ જાણીતા જ છે કે વર્ષો પછી પણ એમની કેવડી માઠી અસર રહી હતી, અને એના કારણે આજ વર્ષો પછી જ્યારે ત્યારે તો તે લોકો ત્યાં હયાત પણ ન હતા, એવા લોકો પણ અત્યારે પોતાના સંતાનનો જ્યારે જન્મ આપે છે ત્યારે એ ખોટ ખાપણવાળા આવે છે. એટલે કહેવાનો આશરે એ છે કે અત્યારના યુદ્ધો છે એ વિચાર માગી લે તેવા યુદ્ધો છે. સક્રિય રીતે યુદ્ધમાં જોડાયેલા હોય તેને નુકસાન થાય એ બરાબરની વાત છે, પણ જેને યુદ્ધ સાથે કંઈ લેવા દેવા નથી એવા લોકોને પણ આ યુદ્ધના પરિણામો ભોગવવા પડે એ એક વિચાર માગી લઈએ એવી બાબત છે. ભાવિ પેઢીને અસર ન થતા પહેલાંના યુદ્ધમાં અને અત્યારના જે યુદ્ધમાં છે એની અનેક પેઢીઓ સુધી જે દુષ્ટ પરિણામો છે એ ભોગવવા પડતા હોય છે. એટલે ટૂંકમાં પ્રાચીન યુદ્ધો અને અર્વાચીન યુદ્ધોની અંદર અત્યારે અર્વાચીન યુદ્ધો છે એ વધારે એ શોચનીય બની રહે એવા છે. બંનેના દ્રશ્ય છે એ તમારે એક ચિત્ર રૂપે આપેલું છે. એક મહાભારત સમયનું જે યુદ્ધ થયું હતું અને એની અંદર જે શસ્ત્રનો ઉપયોગ થાય છે તે ચિત્રની અંદર બતાવેલું છે, અને બાજુમાં એક બીજું ચિત્ર અર્વાચીન યુદ્ધો કે અત્યારે આપણે જે કારગિલના ને વગેરે યુદ્ધો જે પડોશી દેશો સાથે થાય છે એમાં જે તોપગોળા છે એ તૈયાર રાખેલા છે એવા બતાવ્યા. એટલે અત્યારના જે શસ્ત્રો છે એ તમને બતાવવા માટે પ્રયત્ન કરેલો છે. હવે આ પાઠનું આપણે ભાષાંતર જોશું. અત્યારે જે બાબત મેં તમને વાત કરી એ જ બંને પ્રાચીન ને અર્વાચીન યુદ્ધની જ વાત કરી છે, અને યુદ્ધો ખરેખર ખતરનાક હોય છે, અને એ ચિંતા લઈ અને પૃથ્વી પર આવેલો અર્જુન ફરી પાછો સ્વર્ગે ચિંતા સાથે જાય છે ત્યાં સુધીનો સાર છે એ આ પાઠની અંદર આપણે આપેલો છે. આનું ભાષાંતર અને પ્રશ્ન બંને છે એ બોર્ડની પરીક્ષાની અંદર તમારે પૂછાય છે. પહેલું પહેલાં આપણે શબ્દશયનું ભાષાંતર જોશું. એકદા સ્વર્ગસ્થી અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. એકદા એટલે એક વખત, સ્વર્ગસ્થિત એટલે સ્વર્ગમાં રહેલો, અર્જુન એટલે અર્જુન, પૃથ્વીમ એટલે પૃથ્વીને, દ્રષ્ટુમ કામ જોવાની ઈચ્છાથી, ભૂલોકમ આગચ્છત. જો સંધિ બધાની જે કાંઈ છે એ મેં છૂટી પાડી નાખી છે, એટલે કઈ રીતના સંધિ છૂટી પડી એ પણ તમે સાથે જોતા જજો. શું કહે છે? એક વખત સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીલોક જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવે છે. પ્રાપ્ત ભૂલોક, પૃથ્વી પર આવીને સહ તે મહાંતમ જય ઘોષમ શ્રુતવાન, એ મોટો જય ઘોષ સાંભળે છે. શ્રુતવાન
શ્રુતવાન એટલે સાંભળે, જય જય ગોસમ એટલે જય ગોસ, મહંતમ એટલે ખૂબ મોટો, સહ એટલે તે, પ્રાપ્ત ભૂલોક એટલે પૃથ્વી પર આવીને તે મોટો જય ઘોષ સાંભળે છે, સહ તે જય ઘોષ કારકમ જય ઘોષ કરતા જન સમૂહસ્ય, જન સમૂહ એટલે લોકોના સમુદાય, સમીપમ એટલે પાસે, ગચ્છતિ એટલે જાય છે, શું કહે છે તે કોણ અર્જુન, અર્જુન છે એ જય ઘોષ કરતા જન સમૂહની નજીક જાય છે, તે જય ઘોષ કરતા જન સમૂહની નજીક જાય છે, સહ વિરમિતે વિશ્વયુદ્ધે, શું કહે છે હમણાં જ પૂરા થયેલ આ વિશ્વયુદ્ધો કે અટકી ગયેલું છે આ વિશ્વયુદ્ધ, લબ્ધ વિજય આજના અને એમાં જેને વિજય પ્રાપ્ત કર્યો છે તેવા લોકો વિજયો ઉત્સવમ અનુભાવયંત, શું કહે છે આસન, તે વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. ફરી એક વખત શું કહે છે કે હમણાં જ વિશ્વયુદ્ધો પૂરા થયા છે, પછી એ યુદ્ધમાં એ યુદ્ધની અંદર વિજય મેળવનાર લોકો છે એ વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. તાન દ્રષ્ટવા અર્જુન અપિ પુરાતન મહાભારત વિજયમ તદાનીતનાન પ્રાપ્ત વિજયાન જનાનામ ચ સ્મરતિ, સ્મરતિ એટલે યાદ કરે છે, જનાનામ એટલે લોકોને, કયા લોકોને તો એ યુદ્ધની અંદર વિજય થયેલા, મહાભારતના વિજયને અને એ યુદ્ધની અંદર વિજય થયેલા લોકોને અર્જુન શું કરે છે યાદ કરે છે. તાન દ્રષ્ટવા તે જોઈને, શું એને જોયું, વિજય ઉત્સવ મનાવતા લોકોના સમૂહને તે જોઈને અર્જુનો અપે, અર્જુન પણ જો સંધિ છે નોથી જુદી પડે છે, પછી વિસર્ગ ડ આવે છે, ડ નીકળી જાય છે, નોનો નહ થઈ જાય છે, અર્જુન વત્તા અપે, તે જોઈને અર્જુન પણ પુરાતનમ એટલે પહેલાના મહાભારત વિજય, મહાભારતના વિજયને અને તદાંતાનમ તેમાં વિજય થયેલા, પ્રાપ્ત વિજયાન તેમાં વિજય પ્રાપ્ત કરેલા લોકોને ચ સ્મરતિ, તે યાદ કરે છે. એતમ અપરિચિત પૂર્વમ સમૂહ વસ્તિતામ અર્જુનમ તે જના સ્વક્રિય વિજય ઉત્સવે યોજિતવંત, શું કહે છે કે એતમ એ લોકો પણ અપરિચિત પૂર્વમ, પહેલાંની કોઈ ઓળખાણ ન હોય એવા આવેલા અર્જુનને આ લોકો સ્વક્રિય પોતાના વિજયોત્સવે એટલે વિજયના ઉત્સવમાં યોજિતવંત એટલે જોડે છે, શું કહે છે એ પણ પહેલાંના અપરિચિત એવા અર્જુનને આ લોકો પોતાના વિજય ઉત્સવની અંદર જોડે છે. અર્જુન પણ જાત હર્ષતે સહ સંલગ્ન અભવત, શું કહે અર્જુન પણ હર્ષ સાથે તેમાં જોડાય છે, અર્જુન છે એ પણ એ યુદ્ધની અંદર જોડાય છે. નીચે ચિત્ર તમને આપેલું જે છે એની અંદર મહાભારતનું જે યુદ્ધ થયું છે તે વખતના જે લોકો યુદ્ધ જે કરી રહ્યા છે તેમનું જે દ્રશ્ય છે એ દ્રષ્ટિમાન થાય છે, એ પણ તમે જુઓ બરાબર. આગળ આવું તે યાદ કરતો હોય છે ત્યાં સ્વર્ણ યુવક કાયે વૃદ્ધ, શું કહે છે અર્જુન છે એને શેમાં જોડે છે તો વિજય ઉત્સવમાં, અને અર્જુન પણ હર્ષ સાથે શેમાં જોડાઈ જાય છે એ ઉત્સવ મનાવતા લોકોમાં, લોકો સાથે બરાબર. હવે થોડા સમયમાં કિસ્તિત કાલાંતરમ, થોડા સમયમાં જ તે તૃષામ અનુભવાન, તે તરસનો અનુભવ કરે છે અથવા તેમને તરસ લાગે છે, થોડા સમયમાં તેને તરસ લાગે છે. અભ્યાગતેન તેન
તેથી તે મહેમાન અશ્વ એકો યાચિત એક ઘોડાની માંગણી કરે છે. યાચિત અશ્વ તે ઘોડો મેળવીને અશ્વમ અશો અશ્વમ આરુરતે એ ઘોડા પર બેસી જલમ પાતું પાણી પીવા માટે નગરાદ બહિર નગરની બહાર સ્થિતમ એકમ આવેલ એક પરિચિત પૂર્વમ સરોવરમ ગતવાન જાણીતા સરોવરમાં જાય છે. શું કહે છે? થોડા સમયમાં તેને તરસ લાગે છે કે તરસનો અનુભવ થાય છે, બરાબર. ત્યારે તે મહાશ્રય એક ઘોડાની માંગણી કરે છે. તે ઘોડો મેળવીને ઘોડા પર બેસી પાણી પીવા માટે નગરની બહાર આવેલ એક જાણીતા કે પરિચિત સરોવરમાં ગતવાન જાય છે. શું કહે છે? ઘોડા પર આરૂઢ એટલે બેસીને પાણી પીવા માટે નગરની બહાર આવેલ જાણીતા સરોવરમાં જાય છે. તત્ર યદા સહ જલ પાનાય ઉદતો ભવતિ. શું કહે? તે જ્યારે ત્યાં જળ પીવા માટે પ્રવૃત્ત થાય છે. તત્ર એટલે ત્યાં, યદા એટલે જ્યારે, સહ એટલે તે, જલપાનાય એટલે પાણી પીવા માટે, ઉધાતો એટલે પ્રવૃત્ત, ભવતિ એટલે થાય છે. તદા ત્યારે, ત્યાં શું કહે છે? તે ત્યાં જ્યારે પાણી પીવા માટે પ્રવૃત્ત થાય છે, તદા ત્યારે કશ્યચિત કોઈક પુરુષ્ય ધ્વનિમ શ્રુતવાન, ત્યારે એને શું થાય છે? કોઈક પુરુષનો અવાજ સંભળાય છે. હવે જે અવાજ એ પુરુષનો સંભળાય છે તે અવતરણ ચિહ્નમાં આપેલ છે. મહાશ્રય, સગરમ ઇદમ જલમ, આ પાણી તો ઝેરીલું છે અથવા તો વિષયુક્ત છે. અધુના અપેયમ અસ્તિ, અત્યારે એ પીવા લાયક નથી. ફરી એક વખત શું કહે છે? અજાણ્ય પુરુષ, કશ્યચિત કોઈક પુરુષનો અવાજ સંભળાય છે. અવાજમાં શું સંભળાય છે? અવતરણ ચિહ્નમાં આપેલું છે. મહાશ્રય, અલ્પવિરામ, સગરમ ઇદમ જલમ, આ પાણી તો ઝેરીલું છે. અધુના અપેયમ અસ્તિ, અત્યારે એ પીવા લાયક નથી અથવા એ પી શકાય તેવું નથી. અર્જુન સ આશ્ચર્યમ, સા આશ્ચર્ય, અર્જુન આશ્ચર્ય સાથે તમ દ્રષ્ટ પૂર્વમ પુરુષમ પૂછતે, બરાબર. શું કે? તમ ખોડો વત્તા અદૃષ્ટમ, પૂર્વ એટલે પહેલા ન જોયેલા એ પુરુષને પૂછે છે. શું કે છે? અર્જુન આશ્ચર્ય સાથે પહેલા ન જોયેલા તે પુરુષને પૂછે છે. શું પૂછે છે? એ ફરી પાછું અવતરણ ચિહ્નમાં કિદમ ઇદમ જલમ, કિદમ કથમ ઇદમ જલમ સગરમ. શું કહે છે? કથમ ઇદમ જલમ સગરમ, કેમ આ પાણી ઝેરીલું છે? પ્રકૃતિ નિર્મિતા, કુદરત દ્વારા નિર્માણ પામેલ સરોવર, એટલે સરોવર તો સર્વદેવ હંમેશા પ્રેયજલા પીવા લાયક જ હોય છે. એવ ભવંતિ એમ કહે છે. ફરી શું કહે છે? કેમ આ પાણી ઝેરીલું છે? પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલા સરોવરનું પાણી તો હંમેશા પીવા લાયક જ હોય છે. શું કહે છે? પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલું. ફરી પાછું નીચે ફરી એક ચિત્ર તમને આપેલું છે, એ ચિત્ર પણ તમે જુઓ, બરાબર. હવે એ પુરુષ છે એ સ્વરેણ યુવક, સ્વરથી યુવાન છે, કાયેન વૃદ્ધ, અને એની જે દેખાવ છે જો ચિત્રની અંદર આપેલો જ છે. જે વર્ણન તમારું કરેલું છે તે વર્ણન ચિત્ર બાજુમાં આપેલું છે. ત્યાં અર્જુન પાણી પીવા માટે સરોવરમાંથી ખોબો ભરી રહ્યો છે, એની બાજુમાં એક પુરુષ ઉભેલો જે બતાવે છે તે પુરુષ જ. શું કહે છે? સ્વરથી કેવો છે? યુવાન છે, કાયેન વૃદ્ધ, પણ દેખાવમાં વૃદ્ધ. કિશ્ચિત ભગ્ન દંત અને ભાંગેલા દાંત વાળો, ધવલ કેશ અને સફેદ વાળ વાળો, સદંડ
એટલે લાકડી સાથે એક જન એક માણસ અર્જુન અર્જુનસ્ય અર્જુનની સમીપમ આગતવાન અર્જુનની બાજુમાં આવે છે કે નજીક આવે છે. સ્વરથી કેવો યુવાન, શરીરથી કેવો વૃદ્ધ, યુવક કિશ્ચિત આવો કોઈક, ભગ્ન દંત ભાંગેલા દાંત વાળો, તૂટેલા દાંત જેના તૂટી ગયા છે તેવો, ધવલ કેશ અને સફેદ વાળ વાળો, સદંડ એક લાકડીના દંડા સાથે એક જન એક માણસ, અર્જુનસ્ય સમીપમ આગતવાન અર્જુનની નજીક આવે છે. અદૃષ્ટ પૂર્વ તાદૃષ્ટ જન દ્રષ્ટવા અર્જુન, શું કે છે? અદૃષ્ટ પૂર્વ તાદૃશમ જન દ્રષ્ટવા અર્જુન, ક્યારે પેલા ન જોયો તેવો આ માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત સજાત, એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલા ન જોયેલા આવા માણસને જોઈને અર્જુન શું થાય છે? આશ્ચર્યચકિત થાય છે. મહાભારત કાલે કાન સ્થૂલ કાયાન બલિસ્થાન જનાન સ્મરણ સહ કષ્ટમ અપિ અનુભવાન, શું કહે છે? એ માણસને જોઈને અર્જુન છે એ મહાભારત સમયના મહાભારતના વખતના જે માણસો હતા એ એકદમ મોટા શરીરવાળા, સ્થૂલ કાયા એટલે મોટા શરીરવાળા, અને બલિસ્થાન એટલે બળવાન, જેના નામ એટલે લોકોને, સ્મરણ એટલે યાદ, સહ એટલે તે યાદ કરીને તે, કષ્ટમ અપી અનુભૂતવાન એ કષ્ટનો અનુભવ કરે છે. શું કામ કષ્ટ અનુભવે છે? કે અત્યારે આ યુવાન છે ખરેખર, પરંતુ શરીરથી કેવો વૃદ્ધ લાગે છે. દાંત એના ભાંગી ગયા છે, વાળ સફેદ થઈ ગયા છે, હાથમાં એને લાકડીના ટેકાની જરૂર પડે એવા માણસ એની પાસે જે આવ્યો હતો એને જોઈને પેલા અદૃષ્ટ પૂર્વ તાદૃષ્ટ જન્મ દ્રષ્ટવા, પેલા ન જોયેલો હોય એવા આ માણસને જોઈને અર્જુન એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. અને તેને શું યાદ આવે છે? મહાભારત સમયના, મહાભારત કાલીન કાન એટલે મહાભારત સમયના એકદમ સ્થૂળ એટલે જાડા અને બળવાન લોકોને યાદ કરી તે કષ્ટનો અનુભવ કરે છે. કષ્ટમ અપી અનુભવાન એ કષ્ટ અનુભવે છે. અસ્ય એતાદૃશ્ય સ્થિતિ દ્રષ્ટવા, એની આ પ્રકારની સ્થિતિ જોઈને અર્જુન શું કહે છે? સા આશ્ચર્ય, આશ્ચર્ય સાથે પૂછવા પૂછે છે. આવા પ્રકારની એની સ્થિતિ જોઈ અને અર્જુન શું કરે છે? તેને પ્રશ્ન પૂછે છે, કો ભવાન, તમે કોણ? શું પ્રશ્ન પૂછ્યો? કો ભવાન, પ્રશ્નાર્થ ચિહ્ન અવતરણ ચિહ્નમાં છે. તમે કોણ છો? તમે કોણ? કસ્માત તવ ઈદૃશિમ અવસ્થા જાત, તમારી આવી અવસ્થા કેમ થઈ ગઈ? અર્જુન પ્રશ્ન પૂછે છે. પેલા માણસને જોઈને એને આશ્ચર્ય થાય છે. મહાભારત સમયના લોકોને યાદ કરે છે, બળવાન લોકોને યાદ કરીને એમ વિચારે છે, કષ્ટ અનુભવે છે કે એ લોકો કેવા હતા મહાભારત સમયના, અત્યારે આ લોકો કેવા છે, બરાબર. પછી એને પ્રશ્ન પણ પૂછી નાખે છે. શું પ્રશ્ન પૂછે છે? કે તમે કોણ છો અને તમારી આવી અવસ્થા કેમ? સહ પ્રત્ય અવધ, અત્યારે એ જવાબ આપે છે પેલો પુરુષ. અવતરણ ચિહ્નમાં જે કાંઈ કોઈ વ્યક્તિ પોતે ખુદ બોલતી હોય તેને આપણે હંમેશા અવતરણ ચિહ્નમાં જ લખીએ છીએ. અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો શું છું? એક સૈનિક છું. પેલો જે અજાણ્યો પુરુષ હતો એ પુરુષ કોને માહિતી આપે છે? પોતાની અર્જુનની સમક્ષ શું આપે છે? સહ પ્રત્ય અવદ, તે પાછો જવાબ આપે છે કે તે કહે છે, હું આ દેશનો એક સૈનિક છું. વિગતે શું, પંક્તિ પયે શું, માસે શું, વીતેલા કેટલાક મહિનાઓમાં, ફરી એક વખત, વિગતે શું,
કંતી એટલે કેટલાક માસે સો એટલે મહિનાઓમાં બહુના દેશાના ઘણા બધા દેશો વચ્ચે પરસ્પર એટલે સામસામે યુદ્ધમ અભવત યુદ્ધો યુદ્ધ થયા શું કે છે વીતેલા કેટલાક મહિનાઓમાં કેટલાક દેશોના પરસ્પર કેટલાક દેશો વચ્ચે યુદ્ધ થયું તત્ર વિવિધાને શસ્ત્રાણી પ્રયુક્તાની એમાં ઘણા બધા શસ્ત્રો છે એનો પણ ઉપયોગ થયો તસ્માત કારણાત એના કારણે જલ સ્થળ વાયુ અને પાણી નહ ઇતિ એવ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તે શું કહે છે સૈનિક જવાબ આપે છે સૈનિક કહે છે શું કહે છે તો કે હું પણ આ દેશનો એક સૈનિક જ છું વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોના પરસ્પર યુદ્ધ થયું તેમાં વિવિધ શસ્ત્રનો પણ ઉપયોગ થયો અને એના કારણે જે શસ્ત્રોનો ઉપયોગ થયો એના કારણે તસ્માદ કારણાત તેના કારણે જલ સ્થલમ વાયુ જળ સ્થળ અને વાયુ પાણીન અને પ્રાણી ઇતિ એવમ બહુવિધ જગતમ અને આ અનેક રીતે આ જગત વિવિધ રૂપે પ્રભાવિતમ અસ્તે પ્રભાવિત થયું આ જગત છે અનેક રીતે આ જગત શું થાય છે વિવિધ રૂપે પ્રભાવિત થયું કેમ તે કથયામિ શું કહું એના વિશે આમ આશ્ચર્ય સાથે કે શું વાત કરું એની તો એમ શું કહે છે કેમ તે કથયામિ શું કહું એના વિશે શસ્ત્ર અશસ્ત્ર નિર્ગતે પ્રદૂષિતે શું કહે છે શસ્ત્રો અશસ્ત્રોના કારણે પ્રદૂષિતે સર્વે વસ્તુ જાતમ એમાંથી જે પ્રદૂષણો છે એ ફેલાયા એના કારણે સર્વ એટલે બધી જ વસ્તુઓ છે એ પ્રદૂષિત અને વિસ્મયમ ચ સજાત અને ઝેરીલી બની ગઈ છે શું કહે છે એમાં જે શસ્ત્રો નસ્ત્રનો ઉપયોગ થયો એના પ્રદૂષણના કારણે બધી જ વસ્તુઓ છે એ પ્રદૂષિત થઈ અને ઝેરીલી બની ગઈ છે અસ્ય સરોવરસ્ય જલમ અપિ અને આ જે સરોવર છે એનું પાણી પણ એતસ્માદેવ કારણાત આ કારણથી જ સગરમ અસ્તે ઝેરીલું બની ગયું છે વિષયુક્ત થયું છે એ કોઈ પણ શબ્દ તમે પ્રયોજી શકો શું કે છે આ કારણે જ આ સરોવરનું પાણી પણ ઝેરીલું બન્યું છે અત્ર અત્ર અત્રત્યમ શું કે છે અત્રત્યમ જલમ પીત્વા પીત્વા અને આ પાણી પી પીને મદિયા મારી એસા સ્થિતિ સજાતા મારી પણ આવી સ્થિતિ થઈ ગઈ છે પોતે યુવાન છે અવાજથી ખ્યાલ આવે છે બાકી દેખાવથી કેવો થઈ ગયો છે વૃદ્ધ તો દેખાવથી વૃદ્ધ થવાનું એક કયું કારણ આપે છે તો એ કહે છે કે આ સરોવરનું જે પાણી છે ને એ ઝેરીલું બની ગયું છે શસ્ત્રો ને શસ્ત્રોના ઉપયોગને કારણે પ્રદૂષણ ફેલાણું અને બધી વસ્તુઓ છે એ પ્રદૂષિત થઈ અને આ વિષયુક્ત બની એમ એના કારણે આ સરોવર છે એનું પાણી પણ એ કારણે જ વિષયુક્ત થયું છે અને એ પાણી પીવાથી જ મારી આ સ્થિતિ સર્જાય છે કે મારી આ સ્થિતિ થઈ છે એટલું જ નહીં મદિયમ પુત્રમ મારો પુત્રએ પણ ઇદમેવ જલમ પીતવા આ પાણી પીવાથી મારા પુત્રએ પણ આ પાણી પીવાથી વિગત દ્રષ્ટિ એની જે આંખની દ્રષ્ટિ છે એ જતી રહી અને ગંભીર એક રૂપે પતિતો ઊંડો કૂવો હતો એમાં પડ્યો મૃત ચ અને મૃત્યુ પામ્યો ચ એટલે અને એને મૃત એટલે મૃત્યુ પામ્યો શું કહે છે મદિય મારો પુત્ર ઇદમેવ જલમ આ પાણી પીને શું કરે છે વિગત દ્રષ્ટિ આંખોની દ્રષ્ટિ ગુમાવે છે ગંભીર એક રૂપે એટલે ઊંડા કૂવામાં પતિતો એટલે પડી એને મૃત્યુ થયું મારા જે પુત્ર છે એનું પણ આ કારણે જ મૃત્યુ પોતાની આ પાણી પી પીને કેવી સ્થિતિ સર્જાય
તો એ યુવાનમાંથી વૃદ્ધ દેખાવા લાગ્યો, દાંત વગેરે ફળી ગયા છે, લાકડીનો ટેકો જોઈએ છે, બરાબર. તો બીજી બાજુ મદિયમ પુત્રમ, મારો પુત્ર, એ પણ આ પાણી પીવાથી પોતાની દ્રષ્ટિ ગુમાવી ઊંડા કુવામાં પડી અને મૃત્યુને ભેટ્યો. મદિયા ભાર્યા, ભાર્યા એટલે પત્ની, મદિયા એટલે મારી, મારી પત્ની છે એ વિષમયસ્ય વાયો, ઝેરીલા વાયુના પ્રભાવે, પ્રભાવથી નિરુદ્ધ શ્વાસ, એનો શ્વાસ રૂંધાવાથી, નિરુદ્ધ શ્વાસા, પોતાનો શ્વાસ રૂંધાવાથી દિવંગતા, દિવંગતા એટલે મૃત્યુ પામી. એમની પત્ની છે એને પણ આપણે અત્યારે જે બોલી છે ને કે શ્વાસ રૂંધાવાથી એ ટેકાવવાથી મૃત્યુ પામ્યા, એની જેમ એના પ્રભાવના કારણે વિષયુક્ત આ વાયુ એટલે જે હવા આપણે લઈ છીએ તે, એના પ્રભાવના કારણે મદિયા ભાર્યા મારી પત્ની પણ આ વિષયુક્ત વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. હવે એના કુટુંબને આવી અસર થઈ. પ્રતિદિનમ એટલે હવે દરરોજ જલસ્યાસ્ય પાનેન ગત પ્રાણાનમ જીવાન પશ્યન ભુક્તભોગ, શું કહે છે, દરરોજ આ પાણી પીવા માટે આવતા પ્રાણીઓ છે એને જોઈને, એ પાણી પીએ, એ ઝેરીલું પાણી છે એને પીવાને કારણે ગત પ્રાણ એટલે મૃત્યુ પામે છે એ જોઈને, અહમ અત્ર સ્થિતવા, હું અહીંયા રહીને દરરોજ આ પાણી પીને મૃત્યુ પામતા પ્રાણીઓને જોઈને, ફરી એક વખત, દરરોજ જલસ્ય પાનેન, આ જળાશ્રયનું પાણી બરાબર પીવાથી જીવાન પશ્ય ભુક્તભોગ ગત પ્રાણાન, એ પાણી પીવાથી જેને પોતાનો જીવ ગુમાવ્યો છે કે મૃત્યુ પામ્યા છે બરાબર, એને જોઈને અહમ અત્ર હું પણ અહીંયા સ્થિતવા રહીને પશુ પક્ષી માનવા, પશુ પક્ષી અને માનવીઓને અસ્ય જલપાના તવારયામિ, આ જળાશ્રયનું પાણી પીતા રોકું છું. શું કહેવા માગે છે કે ઘણા બધા પ્રાણીઓ અહીંયા આવી અને પ્રાણી એ જળાશ્રયનું પાણી પીને મૃત્યુ પામ્યા એ મેં જોયું, અને એના કારણે હું હવે અહીંયા રોકાઈ, અને જે લોકો હવે પીવા આવે, પશુ આવે, પક્ષી આવે, માનવીઓ આવે, એને હું આ પાણી પીતા રોકું છું બરાબર. અહીંયા કે એક ફોટો છે, મહાભારત યુદ્ધની કથાઓ જે છે એ જે સંદેશ આપે છે એ સંદેશ શાંતિનો જ સંદેશ છે, યુદ્ધ ન થવા જોઈએ એ બાબતનો બરાબર. આગળ અર્જુન વૃતાંતમ એતમ શ્રુત્વા, આ બધી વાત સાંભળીને અર્જુનને, આખી આખી વાત સાંભળી, કોને વાત કરી, પેલા અજાણ્યા પુરુષે, તો એની જે વાત છે આખો વૃતાંત સાંભળીને, પુરાતનીયસ્ય મહાભારત અભિધનસ્ય યુદ્ધસ્ય પરિણામ સ્મૃતિ પંથા માનયંતે, એને એની યાદ આવી જાય છે. કોને યાદ આવે છે, તો પહેલા પુરાતનીયસ્ય પહેલાના મહાભારત સમયના યુદ્ધો અને એનું જે પરિણામ હતું એ તેમને યાદ આવે છે. અર્જુને આ બધી વાત સાંભળ્યા પછી પહેલાના સમયના મહાભારત વખતનું યુદ્ધ અને તેના પરિણામને યાદ કરે છે. સ વિચારયંતિ, અને વિચારે છે, એતઃ તદા બહુનામ જનાનામ સહારઃ સજાતઃ, શું વિચારે છે, સ વિચારયંતિ, તે વિચારે છે, એત યદા ત્યારે પણ ઘણા બધા લોકોનો સહાર થતો, બહુનામ જનાનામ સહારઃ સજાતઃ, ઘણા બધા લોકોનો સહાર થતો, તેના જ પરિવારે શું, અને તેના જે પરિવારો પર પણ આપદાનામ પરંપરા પ્રવર્તયંતે, આપત્તિઓ આવી પડતી હતી. શું કહે છે, એ વખતે પણ ઘણા બધા લોકોનો સહાર થતો અને પરિવારો ઉપર ઘણી બધી આપત્તિઓ છે એ આવી જતી હતી, પરંતુ જળવાયુ ભૂમિ, પરંતુ જળ વાયુ
અને આકાશ આદયો વગેરે જળ વાયુ ભૂમિ આકાશ આદયો એટલે વગેરે જળ વાયુ ભૂમિ અને આકાશ વગેરે મહાભૂત તથેવ શુદ્ધ આસન એ એવા ને એવા શુદ્ધ રહેતા હતા શું કહેવા માંગે છે કે તે વખતે યુદ્ધ થતા અને ઘણા બધા લોકોનો સહાર પણ થતો અને પરિવારો ઉપર આપત્તિ એ વખતે યુદ્ધ થતા એટલે આવી જતી ઘણા બધા લોકો એમાં મૃત્યુ પામ્યા હોય કોઈની પત્ની મૃત્યુ પામી હોય કોઈનો બાળક મૃત્યુ પામ્યો હોય કોઈનો પતિ મૃત્યુ પામ્યો હોય કોઈના કાકા દાદા મામા એટલે પરિવારો ઉપર ઘણી બધી આપત્તિઓ આવી જતી હતી પરંતુ એ વખતે મેં તમને પહેલાંય કીધું હતું કે યુદ્ધ જે થતા એ યુદ્ધની અંદર જે હથિયારો વપરાતા એ હથિયારોને કારણે પ્રત્યક્ષ રીતે તેની સામે જે યુદ્ધ કરે છે તેને જ નુકસાન થતું કોઈ પણ જાતના બીજા કુદરતી પ્રાકૃતિક તત્વોને તેમની કોઈ જાતની અસર થતી નહીં એટલે એ યુદ્ધની અંદર નરસંહારય થતો આપત્તિઓ આવતી પરંતુ જે કુદરતી તત્વ છે જળવાયુ પૃથ્વી ને આકાશ એ મહાભૂતઃ સંધિ છે તથેવ તે પાંચ મહાભૂતો જે ગણાય છે આપણા જીવન ટકાવી રાખવા માટે મહત્વના જે છે તે તેવા ને તેવા સુધા આસન શુદ્ધ જ રહેતા તે જીવાનામ કૃતે યથાપૂર્વમ ઉપયોગિત એ વ આસન અને જીવો જે છે તે જીવાનામ તેનું જે જીવ જીવો છે તે પહેલાંની જેમ જ યથાપૂર્વમ પહેલાંની જેમ જ ઉપયોગ પણ કરી શકતા હતા જે પાણી પી શકાતું નથી એવું અત્યારનું છે પણ પહેલાંના યુદ્ધની અંદર આવા કોઈ સરોવરના પાણી છે એ દૂષિત થતા નહીં કે ઝેરીલા બનતા નહીં કારણ કે ત્યારે જે શસ્ત્ર વપરાતા હતા આપણે જોઈએ છીએ કે અર્જુનનો ફોટો નીચે આપેલો છે અને એ જે યુદ્ધની અંદર શસ્ત્રનો ઉપયોગ કરે છે એ હથિયાર છે એ પોતે જે બાણ લઈ અને ઊભો છે એ ઉપરથી જોઈ શકો છો એટલે સામે જે વ્યક્તિ હોય એને એ બાણ લાગવાથી એ મૃત્યુ પામે પરંતુ જે આ કુદરતી તત્વોને કોઈ જાતની હાનિ ન પહોંચતી એના કારણે આ જીવલોક છે એ જે તત્વ છે એનો પહેલાં ઉપયોગ કરતા તે જ રીતે અત્યારે પણ તેમનો ઉપયોગ કરી શકે છે સંપ્રતિ ઇદમ અહમ પશ્યામી પરંતુ હું અત્યારે જે કાંઈ આ જોઉં છું તત્ત અધિકમ સોચનીયમ અસ્તે એ ખૂબ જ વિચાર માગી લે તેવી બાબત છે અથવા ખૂબ સોચનીય છે શું કહે છે પણ હું અત્યારે જે આ જોઉં છું તે ખરેખર વધારે સોચનીય બાબત છે અર્જુન શું જોવે છે યુદ્ધનો ઉત્સવ મનાતા લોકોને જોયા પછી તરસ લાગવાથી પાણી પીવા માટે જે સરોવરે જાય છે એ સરોવરમાં પાણી પીતા રોકનાર જે સૈનિકને જોવે છે અને એના કુટુંબ પર જે આપત્તિ આવી અને બીજા પ્રાણીઓને પણ એ પાણી પીવાથી જે કંઈ અસર થાય છે ખરાબ એ બાબત એના માનસપટલ ઉપર જે અંકિત થઈ જાય છે અને દુઃખ અનુભવે છે એટલે કહે છે કે અત્યારે હું જે કાંઈ જોઉં છું તે અધિકમ શોચનીયમ અસ્તે એ ખરેખર વિચારવા યોગ્ય છે અથવા તો શોચનીય છે કિમયમ અધુનામ પ્રવર્તનથી માનવસ્ય જયઃ જયઃ અસ્તિ કે પરાજયો વા અને એ કહે છે કે તો પછી અત્યારે જે પ્રવર્તે છે કે દેખાય છે એમાં માનવીયનો જય છે કે પછી પરાજય પ્રશ્નાર્થ પૂછે છે તમને બધાને વિચારતા કરે છે તમે બધા વિચારો અને બધા જુઓ કે યુદ્ધના કારણે જે પરિણામો આવે છે એ જય થયેલો પક્ષ હોય કે અજય થયેલો પક્ષ જે હોય બંને પક્ષને નુકસાન જ કરે છે કે નુકસાન કરતા જ છે એ બાબત ઉપર પ્રકાશ પાડે છે શું કહે છે અત્યારે જે પ્રવર્તે છે માનવીઓનો જય એ ખરેખર જય છે કે પરાજય આપણે વિચારવા જેવું જ છે અત્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે આપણી સરહદો ઉપર ત્યારે આ બાબત ખરેખર વિચારે કે યુદ્ધ ન થાય એ મહત્વનું છે
કોઈ પણ સંજોગોમાં જતું કરીને પણ યુદ્ધને અટકાવવું જોઈએ. એટલે એવો સંદેશ આ પાઠ દ્વારા આપે છે. પરંતુ પોતે તો આ પૃથ્વી લોકો પરથી ચિંતાને લઈને જ પાછો ફરે છે. એવમ સશોક આમ શોક સાથે અર્જુન અર્જુન અપિત જલમ પાણી પીધા વગર જ એવ ગૃહિત ચિંતાયા ચ ચિંતાને લઈને પુનઃ ફરી પાછો સ્વર્ગમ પ્રત્યાવર્તત એ સ્વર્ગે સિધાવે છે કે સ્વર્ગે જાય છે. શું કે છે? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ ચિંતાને લઈને ફરી પાછો સ્વર્ગમાં સિધાવે છે. તમને પણ વિચારતા કરતા કરતા જાય છે, અર્જુન કરતો જાય છે કે ખરેખર યુદ્ધો થવા ન જોઈએ એવો સંદેશ આપતો જાય છે અને પોતે પણ જાય છે અને ત્યાં શોક કે પોતાની ચિંતા છે એને સાથે લેતો જાય છે.